મિત્રો, શું તમે પોતાના બાળકોને ફ્રીમાં મોટી મોટી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા માંગો છો? જો હા, તો તમને આરટી એક્ટ વિશેની ચોક્કસ અને મહત્વપૂર્ણ માહિતી હોવી એ ખૂબ જ જરૂરી છે. તેથી આજે આપણે આ વિડીયોમાં આરટી એક્ટ અંતર્ગત મળતી ધોરણ 1-8 સુધીની ફ્રી શિક્ષણ યોજના શું છે, તેનો લાભ કયા કયા લોકોને મળશે, તેની પાત્રતા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જેવા તમામ પ્રશ્નોના સચોટ જવાબો સાથે નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનો બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે આરટી એક્ટ શું છે. તો આરટી અર્થાત રાઇટ ટુ એજ્યુકેશન, આ એક કાયદો છે જે ડૉક્ટર મનમોહન સિંહની સરકારના સમયમાં બનાવવામાં આવ્યો હતો. આ કાયદો ધ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ તરીકે ઓળખાય છે. આ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કૂલોમાં ધોરણ 1-8 માટે કુલ બેઠકોની 25% બેઠકો અનામત રાખવામાં આવે છે. અર્થાત આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરનાર તેમજ તેની લાયકાતને પરિપૂર્ણતા ધરાવતા લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંની આ 25% બેઠકોમાં એડમિશન લઈ ધોરણ 1-8 સુધીનું મફત શિક્ષણ મેળવી શકે છે. હવે આગળ જાણી લઈએ કે કયા લોકોને આરટીઈનો લાભ થઈ શકે છે, અર્થાત આરટીઈની ઓનલાઈન અરજી માટે જરૂરી લાયકાત શું હોવી જોઈએ. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ, તમારા બાળકે અત્યાર સુધી ધોરણ 1 કે 2માં કશે પણ અભ્યાસ કરેલ ન હોવો જોઈએ. બીજી વસ્તુ કે તમારા બાળકની ઉંમર 1 જૂનના રોજ 5-7 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે જો તમે ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો તો તમારી વાર્ષિક આવક 1,20,000થી વધુ ન હોવી જોઈએ, અને જો તમે શહેરી વિસ્તારમાંથી આવો છો તો તમારી વાર્ષિક આવક 1,50,000થી વધુ ન હોવી જોઈએ. હવે જો તમે આ ત્રણે ત્રણ બાબતોને ફૂલફિલ કરો છો તો તમે આરટીઈ ગુજરાત પ્રવેશ ફોર્મ 2024ના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે આરટીઈના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, જેમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, કોઈ પણ એક એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો. ત્યારબાદ વાલીનું જાતિ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્ર, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળક અને વાલીનું આધાર કાર્ડ, બેંક વિગતો જેમાં તમે બાળક કે વાલીના બેંક ખાતાની વિગતોની પાસબુક આપી શકો છો. હવે આગળ ફોર્મ ક્યારે અને કેવી રીતે ભરવો તેના વિશે વાત કરીએ. તો મિત્રો, આરટીઈના ઓનલાઈન પ્રવેશ ફોર્મ દર વર્ષે એપ્રિલ મેમાં ભરવામાં આવતા હોય છે. તે પહેલાં આરટીઈ પ્રવેશ ફોર્મ અંગેની નોટિફિકેશન આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગના અખબારોમાં જાહેર થતી હોય છે, જેને અનુસરી તમે ફોર્મ ભરવાની પ્રોસેસને શરૂ કરી શકો છો. હવે ફોર્મ કેવી રીતે ભરવો તેના વિશે વાત કરીએ તો જો તમે યુટ્યુબ પર ફોર્મ ભરવાની પ્રોસેસને અનુસરી જો જાતે ફોર્મ ભરી શકતા હોવ તો વેલ એન્ડ ગુડ, અથવા તમે તમારા નજીકના કોઈ પણ સાયબર કેફેમાંથી આ પ્રોસેસને કમ્પ્લીટ કરાવી શકો છો. ફોર્મ ભર્યા બાદ જો તમને તમારી અરજીનું સ્ટેટસ જાણવું હોય તો ફોર્મની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે તે જાણવા તમે તમારા બાળકની જન્મ તારીખ તથા મોબાઈલ નંબર કે અરજી નંબર નાખીને લોગિન થઈને તમારા સ્ટેટસ ચેક કરી શકો છો. વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેતા રહો અથવા તો તમે જે સાયબર કેફેમાંથી ફોર્મ ભર્યું હોય તેની મુલાકાત લેતા રહો. આ સિવાય જો આ યોજના માટે તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો આરટીઈના પોર્ટલ પરથી હેલ્પલાઇન નંબર મેળવી તમે કોલ કરીને પોતાની મૂંઝવણ દૂર કરી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. રાધે રાધે.